ભાઈ ઓને ગોપાલભાઈ ને ઓમ ત્રણ નીકળી ગયા હતા ગાંધીધામ જવા માટે થોડુંક આપણે એમ મોટું કામ હતું ને પત્તા આવી બાકી ગોપાલભાઈ કેમ મજા બહુ હમણાં ઘણા દિવસો રહીને આપણે ભાઈ શેઠ માણા આવ્યા બન્યો છે આપણો શેઠ માણે ભેગો હાલો જલ્દી હવે કનેક્ટ બને કરી તો મજા આવે કઈ ગીત બીત સાંભળતી જાતે જાતે સ્લો મોસમ મે અરે ઓ નથી ઓ શું કહેવાય મોડે તો પાટ્યો હા ઉમા ગયો તો આ સાઈડ આમને ટ્રાફિક ને આ સાઈડ મે એક પૂછાવી દે કે વર્ષા મેળી સુધી ટ્રાફિક હે કેમ ખબર નહી કઈ બ્લોક હતી રસ્તો પછી રિવર્સ મારી જેમ તેમ કરીને ભાગ્યો અહીંયાથી આવ્યો ડાય ફરીને વાહ આજ આવું પડે મારા ભાઈ હાઈવે ચડી આવ ને મીઠી ઓર થઈને આવ્યો ભલે થોડુંક આપણે ફેરો પડે પણ ટ્રાફિક તો ક્યાંય નહીં એટલે ઉવા કાઈ ગતિ કાઈ બ્લોક થઈ ગયો રસ્તો એટલે મને લાગે એક્સિડન્ટ થયો છે ભાઈ પુલિયાનું કામ આલે એમ એ આજે વેસ્પન હજી પુલિયાનું કેટલે કામ પહોંચ્યો એ ભાઈ એના કરતા આ આગળ વાર હોય પુલિયો ત્યારે એમ બોડ ધરો બની ગયો અડધો થોડોક બાકી એમ હા કે દે ઈ રોડ ઉપર આંટો મારતા હશે પછી તમા ગામ જાશો ને આપણે હા તેડી જાશો ને અમને ગામ તમારે આપણો બસ આવો તમારા બર્થડે ની પાર્ટી માં ઉજવી નાખી તારે ખેતર ઓ આપણો ખેતર આખું છે ને 10 એકર નું કોઈ ના ની પડે હા બસ આપણો આપણી જમીન તો હે બધી જમીન આપણી છેટે ગણી છેટી ગણી યાર આપણી જમીન ને બેસેલ તમારે યાર જમીન ના ભાવ એટલા હશે એરપોર્ટ ને બાજુ માં આ કે જાવ બપોરે પ્લેન ઉડે દેખાય ના ઈ હાલી ગોપાઈ ઈ પ્લેન માં હાલી એ ઈ પ્લેન માં હાલી મુંબઈ ઈ પ્લેન મુંબઈ જાય ખાલી ભૂત મુંબઈ ભૂતથી મુંબઈ જાય ને પ્લેન ને મોટા દેખાતા હશે ને મજા કર્યો એનો હરો જ અવાજ કેવો આવે ની જરી કાતા કાન બંધ રહી જાય અમે તો પેલે નનકા હતા ને હા એટલે તો જો આમ બાજુમાંથી આવ એમ ના આવડે બાઉન્ડ્રી હોય બાઉન્ડ્રીમાં જોવા દે તમને એ ઉતરે ઈ હમ ઈ વારવા ક્યાં આવે પ્લેન ખબર હે હા આપણો આ રહ્યું ને અહીંયા આ નેક્સાનો નો શોરૂમ હા માલા ના માદે હોય માદે કને એનો આમ ટને પછી ઉડાન ભરે ડાયરેક્ટ ઓય સ્પીડ એટલી પકડતો છે ફૂલ સ્પીડ ભાઈ અમે તો બી ગયો તો એક નનકો તો યાર આવા ગયો એમાં તાવ આવી જ ને ઉંમર ના હોય ને આવો અવાજ અવાજ એટલો હોય યાર મે પોતે કેટલા ખબર હે કઈ સાલનો 2010 ની સાલમાં અહીંયા અમદાવાદ નો એરપોર્ટ ઉપર ગયો સમજો હા અવાજ આવે પ્લેન નો જરીકો તો કાન બંધ થઈ ગયા એમાં અવાજ આપણે સંભળાય જ નહીં ગયા મે જોયું 1999 માં ઓહો આશીષભાઈ ને ઓફિસે તો આવી ગયા પછી ચાય પાણી ની કઈ પૂછાતા નથી હવે આપડે ના ફોન હવે કરજે નહીં હવે અમે જાય તો પછી હવે તમે અમે કીધી તો અહીંયા ફોન કરો તમે ભૂંડા નથી લાગતા હે એ નીચે નો મારે સવાલ નથી બાજુમાં જ છે જોઈ લી તમે નીચે જ હે ગોપાલ બીજી વખત આવું છું કીધા વાય મંગાવે હક નથી તમારે બોલાવવાનો ફોન કરીને અમને હવે ફોન ના કરજો હું ઘરે થી નીકળું ના ગાડી માં પાણી પાણી ની પૂજા નથી કરી ભાઈ એમ સોફા નથી લાગ્યા કે તો ભાઈ સેલ્ફ સર્વિસ માં બીજું બોલાઈ જશે હમણાં કઈક વાર અહીંયા બે ત્રણ કામ હતા પતાવી લીધા હતા હવે બધાને લાગી હતી ફૂલ ભૂખ હવે ઓમ કઈ જગ્યાએ ગેસ ભાઈ ખાવા ભાઈ ક્યાં ના ગયા છે તો અહીંયા કરી નાસ્તો કે લાગે ને ગન્યા તો પેલી વારો એ કઈ જગ્યાએ આપણે આમ સીતા જઈશું ને હા એટલે આવશે સાઈડ માં એમ મસ્ત લસણ લસણ વાળી હે હા ફૂલ
ફેમસ છે બહુ ફેમસ છે ભાઈ વખાણ તો ઘણા કરે તમે કીધું જોઈ લે ટેસ્ટ કરી લઈએ આપણે કેવી છે વખાણ ની ખીચડી ભાઈ ઓમ ભાઈ દાડે ના જોડે અમારો ભાઈ હા ભાઈ એમ કઈ નહીં પછી ભુજ અમે ગયા હતા ને બાપુ નો વઘાર રોટલો વખાણાયેલો ઘણો હતો ભાઈ બધે દાડે જોડ્યો હતો એ વઘાડો વઘારેલો સમજે એવું કામ કરી ન થાય મારો ભાઈ સારો જશે ને ગાડી લેવી દઈ દઈએ આપણે ફ્રી માં ફૂલ લો નો વરના બધી ગાડીઓ હાલો જપાડે રોટલા દબો રોટી ખાઈ કેવી એ વખાણા ઘણા કે ખાઈને ચેક તો કરી કેવી એ સારી એ કે નથી બાકી જો આવા માણસો હોય બધા આગળ પાછળ કાંઈ જોવે નહીં ડાયરેક્ટ ચડાવી લેવી હે ગોબા જાણે કેમ એમ મિસ્ટર ફાધર હાઈવે ફાધર ગાંધીધામ હા બાકી રોટી બોટી ખાવી તો અહીંયા આવી જાય ભાઈ પાસે તમે તો ખવડાવી દેશે નઈ લસણ વાળી ક્યાં ગયો ખબર લઈને ખાલી દબડા ચોકડી આવડું મોટું એન્જિન પેલા બીજા મેન માં હલાવો કેમ મેળાવે સમજો રોગી બાપ મુક્તિ થી ગયું ને એની પંખો ચાલુ થયો નકા તેથી આપણે અંજાર પહોંચીએ ત્યાંથી પંખો નતો ચાલુ થયો ખબર ઈ જાગર એટલો બાપ મૂકે આ ગરમી એટલી હવા એટલી એટલે બ્લર થઈએ મોબાઈલ બાજુમાં રાખું ક્લિયર માંથી હાલો ચના ભાઈ મળ્યા બાકી દગો થઈ ગયા આપણા વાળા બધા આપણે મેને રાતે લાઈવ જાય એટલે ખબર પડી કોણ કોણ દગો થઈને ગયા એ તમને કોમેન્ટમાં કહી દઈશું હે વાંધો નહીં એનો સમય આવશે મારા ભાઈ